रुख करते हैं अगली खबर की ओर। ये खबर गुजरात के नर्मदा जिले के केवड़िया से आ रही है, जहां पर फिट वेल कंस्ट्रक्शन के कर्मचारियों की तनख्वाह बढ़ाने की मांग के साथ रैली का आयोजन किया गया। यह रैली केवड़िया कॉलोनी से निकलकर वागड़िया लिमटी नवाग्राम से लेकर प्लांट से योजी गई थी। रैली में कर्मचारियों ने नारे लगाए कि इस स्ट्राइक के आज 21 दिन पूरे हुए, फिर भी अधिकारियों ने अभी तक कर्मचारियों की मांग पर ध्यान नहीं दिया, जिससे कर्मचारियों में रोष व्याप्त है। कर्मचारियों का कहना है, अगर हमारी मांगों को नहीं माना गया तो हम हमारी मांगों को लेकर दिल्ली तक जाएंगे और आने वाले दिनों में भूख हड़ताल पर भी बैठेंगे। और अन्य संगठन भी हमारे साथ जुड़ेंगे। गुजरात नर्मदा से गौतम भाई व्यास की एक रिपोर्ट। અમે 20 દિવસથી હડતાલ પર છે, અમારે 250-300 સ્ટાફ છે, મેન્ટેનન્સ અને ઓપરેશન બંને છે, ને આરબીપીએચ હાઇડ્રોકાર્બન અને સીએચપીએચ કેનાલ હેડ પાવર હાઉસ એ બંને પ્લાન્ટ થઈને અમે 20 દિવસથી હડતાલ પર છે। અમારી માંગ છે કે અમને અમારા ઘર જીવન જરૂરિયાત ઘર ચાલે એટલોય પગાર મળતો નથી। આ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। અત્યારે તમે જ કહો આજે 7,000-8,000 પગારમાં ઘર ચાલી શકે, છોકરાઓની ટ્યુશન ફી, સ્કૂલ ફી, આજે ઘર ચલાવવા માટેના સામાન્ય મજૂરોને આજે કડિયાનો પગાર 500 મળે છે। તો આ તો ટેકનિકલ છે, ડિપ્લોમા, આઈટીઆઈ હોલ્ડર, અમુક તો બી લેવલના માણસો છે, ફોરમેન છે, ઓપરેટરો છે, મેન્ટેનન્સ સ્ટાફ છે, આટલા અનુભવી માણસો છે। તો અનુભવ પ્રમાણે પગાર નથી વધતો। 2007 થી 1 નો એક જ સ્કેલ, પગાર વધારો થાય તો 2 રૂપિયા 3 રૂપિયા બોબો 5 રૂપિયા વર્ષે, બોબો 10 રૂપિયા। આજે તમે કયું આંદોલન કર્યા છે ને હજુ નહીં પકડે, શું કરશો આજે, શું કરશો? આજે અમે રેલી કાઢેલી છે, આપણે આરબીપીએચ ઓફિસ સુધી કાઢીશું, આટલેથી સીધું જીએસસીએલ ઓફિસ રહીને કેવાડિયા ગામ, વાગડિયા ગામને રહીને સીધા પ્લાન્ટ સુધી જવાનું અમારે પગપાળા રેલી છે। અને જો અમે આ માંગણી અમારી નહીં પૂરી થાય તો અમે આગળ દિલ્હી સુધી જઈશું અને ઉગ્ર આંદોલન કરીશું। હજુ અમારા બીજા સંગઠનો જોડે અમે ભેગા થઈશું, ભૂખ હડતાલ પર ઉતરી જઈશું, પણ અમારી માંગો, અમને અમે એવું નથી કહેતા કે અમને 50,000-60,000 પગાર આપો, પણ અમારે જે ઘર ચાલે એટલું ટેકનિકલ ને જે મળતું હોય એ પગાર તો મળવો જોઈએ। આ લોકો રોજમદારનો પગાર ગણીને અમને પછી ટેકનિકલનું કામ કરાય એવું તો ના ચાલે ને।